હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે 15 માર્ક્સનો ટેસ્ટ જોઈશું. તમારા જવાબ કેટલા સાચા પડે છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ખૂબ જ અગત્યના પ્રશ્નો છે અને મિક્સ ક્વેશ્ચન છે, બરાબર. રિઝનિંગના પણ છે, જીકેના પણ છે અને કાયદાના પણ ક્વેશ્ચન પણ મેં આ વિડીયોમાં લીધા છે. તો તમે વિડીયોને અંત સુધી જોજો, 15-15 ક્વેશ્ચન જોજો. 15-15 ક્વેશ્ચન આપણે ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાને ધ્યાનમાં લઈને. તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન છે આજનો, બંધારણની ખરડા સમિતિમાં કુલ કેટલા સભ્યો છે? પહેલો ઓપ્શન 10, બીજો ઓપ્શન 8, ત્રીજો ઓપ્શન 7 અને ચોથો ઓપ્શન છે 9. તો સાચો જવાબ થઈ જશે અહીંયા ઓપ્શન નંબર સી, બરાબર. 7 બંધારણની જે ખરડા સમિતિ છે એમાં કુલ કેટલા સભ્યો છે? અથવા તો હતા ઓપ્શન નંબર સી, 7 સભ્યો હતા. પ્રશ્ન નંબર 2, ગુના માટે સૌથી વધુ કેદની સજા કેટલા વર્ષની થઈ શકે છે? બરાબર, ગુના માટે કેદની જે સજા હોય એ કેટલા વર્ષની થઈ શકે છે? સૌથી વધુ કેટલા વર્ષની થઈ શકે છે? પહેલો ઓપ્શન 20, બીજો ઓપ્શન 14, ત્રીજો ઓપ્શન 16 અને ચોથો ઓપ્શન છે ઉપરમાંથી એકે નહીં. ગુના માટે સૌથી વધુ કેદની સજા કેટલા વર્ષની થઈ શકે છે? ઓપ્શન નંબર બી 14. ગુના માટે સૌથી વધુ કેદની સજા 20 વર્ષની થઈ શકે છે, બરાબર. સૌથી વધુ કેટલા વર્ષની? તો 14 વર્ષની. ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે. પ્રશ્ન નંબર 3, મૂંગા સાક્ષીએ આપેલ પુરાવો કયા પ્રકારનો પુરાવો બનશે? મૂંગા સાક્ષીએ આપેલ પુરાવો કયા પ્રકારનો પુરાવો બનશે? પહેલો ઓપ્શન મૌખિક પુરાવો, બીજો ઓપ્શન લેખિત પુરાવો, ત્રીજો ઓપ્શન ઇશારાયુક્ત પુરાવો અને ચોથો ઓપ્શન છે અશાબ્દિક પુરાવો. તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, મૌખિક પુરાવો. મૂંગા સાક્ષીએ આપેલ પુરાવો કયા પ્રકારનો પુરાવો બનશે? મૌખિક પુરાવો બનશે. ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે. પ્રશ્ન નંબર 4, બુદ્ધિનું આયોજન, જ્ઞાન અને પ્રક્રિયાનો પાસ સિદ્ધાંત કોણે આપ્યો છે? બરાબર, બુદ્ધિનું આયોજન, જ્ઞાન અને પ્રક્રિયાનો પાસ સિદ્ધાંત કોણે આપ્યો છે? આ પ્રકારના જે એક બે ક્વેશ્ચન મેં દરેક વિડીયોમાં લઉં છું, આ તમારા મનોવિજ્ઞાનના પ્રશ્નો છે, બરાબર. મનોવિજ્ઞાનના આ પ્રકારનો જે સિદ્ધાંત છે એ કોણે આપ્યો, આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આ પણ તમારે ધ્યાનમાં, બરાબર, ધ્યાનમાં હોવું જોઈએ. સાચો ઓપ્શન છે અહીંયા ગાર્ડિનર, બીજો ઓપ્શન ટર્મન, ત્રીજો ઓપ્શન જેપી દાસ અને ચોથો ઓપ્શન છે સ્ટેનબર્ગ. તો સાચો જવાબ થઈ જશે અહીંયા જેપી દાસ, ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે. બુદ્ધિનું આયોજન, જ્ઞાન અને પ્રક્રિયાનો પાસ સિદ્ધાંત કોણે આપ્યો? જેપી દાસે આપ્યો. વાત કરી હવે આગળ પ્રશ્ન નંબર 5, ગુજરાતના કયા જિલ્લાની કાંકરેજી ગાયો પ્રસિદ્ધ છે? બરાબર, ગુજરાતના કયા જિલ્લાની કાંકરેજી ગાયો પ્રસિદ્ધ છે? પહેલો ઓપ્શન બનાસકાંઠા, બીજો ઓપ્શન અમદાવાદ, ત્રીજો ઓપ્શન કચ્છ અને ચોથો ઓપ્શન છે જૂનાગઢ. તો ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની, બરાબર, સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની કાંકરેજી જે ગાયો હોય એ પ્રસિદ્ધ છે. પ્રશ્ન નંબર 6, અમર ડેરી ક્યાં આવેલી છે? બરાબર, અમર ડેરી ક્યાં આવેલી છે? પ્રશ્ન નંબર 6, અમર ડેરી ક્યાં આવેલી છે? પહેલો ઓપ્શન અમરેલી, બીજો ઓપ્શન ઉના, ત્રીજો ઓપ્શન વેરાવળ અને ચોથો ઓપ્શન છે સાવરકુંડલા. તો અમર ડેરી અમરેલીમાં આવેલી છે, ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે. અમર ડેરી ક્યાં આવેલી છે? અમરેલીમાં આવેલી છે. પ્રશ્ન નંબર 7, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? બરાબર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? પહેલો ઓપ્શન 1612, બીજો ઓપ્શન 1600, ત્રીજો ઓપ્શન 1608 અને ચોથો ઓપ્શન છે 1857. તો ઇતિહાસનો આ પ્રશ્ન છે, ઇતિહાસ તમે વાંચ્યો હશે તો આ પ્રકારના પ્રશ્નોનો જવાબ તમને આરામથી આવડી જશે. આ તો એકદમ સિમ્પલ પ્રકારનો પ્રશ્ન કહી શકાય. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના, સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી 1600. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1600ની સાલમાં થઈ હતી. પ્રશ્ન નંબર 8, આ પણ ઇતિહાસનો પ્રશ્ન છે, બહાદુર શાહ જફરનું મૃત્યુ ક્યાં થયું હતું? બરાબર, બહાદુર શાહ જફરનું મૃત્યુ ક્યાં થયું હતું? પહેલો ઓપ્શન લખનૌ, બીજો ઓપ્શન રંગૂન, ત્રીજો ઓપ્શન દિલ્હી અને ચોથો ઓપ્શન છે લંડન. તો આનો સાચો જવાબ થઈ જશે રંગૂન, ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે. બહાદુર શાહ જફરનું મૃત્યુ ક્યાં થયું હતું? રંગૂનમાં થયું હતું, ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 9, કયા સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ નથી? બરાબર, કયા સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ નથી? તો આ પણ તમને આવડતું હોવું જોઈએ, બરાબર. જ્ઞાનપીઠ એવોર્ડ છે, ભારત રત્ન એવોર્ડ છે, કોને કોને મળ્યા છે, કોને મળ્યા નથી. પહેલો ઓપ્શન છે પન્નાલાલ પટેલ, બીજો ઓપ્શન ઉમાશંકર જોશી, ત્રીજો ઓપ્શન સુંદરમ અને ચોથો ઓપ્શન છે મણિશંકર ભટ્ટ. બરાબર, ચોથો ઓપ્શન છે મણિશંકર
ભટ્ટ જ્ઞાનપીઠ એવોર્ડ, બરાબર, કયા સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ નથી? તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, સુંદરમ. બરાબર, સુંદરમ જે છે સાહિત્યકાર, એમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ નથી, ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 9 સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી. વાત કરીએ હવે આગળ પ્રશ્ન નંબર 10. લીલુડીના લેખક કોણ છે? બરાબર, લીલુડી ધરતીના લેખક કોણ છે? પહેલો ઓપ્શન જયંતી દલાલ, બીજો ઓપ્શન ચુનીલાલ મડિયા, ત્રીજો ઓપ્શન સુરેશ જોશી અને ચોથો ઓપ્શન છે રઘુવીર ચૌધરી. તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, ચુનીલાલ મડિયા. લીલુડી ધરતીના લેખક કોણ છે? ચુનીલાલ મડિયા છે, ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે. બરાબર, ચુનીલાલ મડિયા. વાત કરીએ પ્રશ્ન નંબર 11. હાડકાના બંધારણ માટે, બરાબર, હાડકાના બંધારણ માટે જરૂરી ખનિજ તત્વ બની કયું છે? બરાબર, અહીંયા બની નહીં આવે. બરાબર, હાડકાના બંધારણ માટે જરૂરી ખનિજ તત્વ કયું છે? બરાબર, હાડકાના બંધારણ માટે જરૂરી ખનિજ તત્વ કયું છે? પહેલો ઓપ્શન આયોડિન, બીજો ઓપ્શન ફોસ્ફરસ, ત્રીજો ઓપ્શન સલ્ફર અને ચોથો ઓપ્શન છે કેલ્શિયમ. તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી, કેલ્શિયમ. હાડકાના જે બંધારણ છે એના માટે જરૂરી ખનિજ તત્વ કયું છે? કેલ્શિયમ છે, ઓપ્શન નંબર ડી. વાત કરીએ પ્રશ્ન નંબર 12. સામાન્ય રીતે હેલ્પ માટે કઈ કીનો ઉપયોગ થાય છે? બરાબર, સામાન્ય રીતે હેલ્પ માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો કમ્પ્યુટરનો પણ એક ક્વેશ્ચન છે. પહેલો ઓપ્શન છે F10, બીજો ઓપ્શન છે F1, ત્રીજો ઓપ્શન F12 અને ચોથો ઓપ્શન છે F11. બરાબર, F10, F1, F12 અને F11 આના ઓપ્શન છે. તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, F1. સામાન્ય રીતે હેલ્પ માટે કઈ કીનો ઉપયોગ થાય છે? F1, F1નો ઉપયોગ થાય છે. વાત કરીએ પ્રશ્ન નંબર 13. તો આ પણ, બરાબર, કોને ભારત રત્ન એવોર્ડ મળેલ નથી? તો એવોર્ડ રિલેટેડ ક્વેશ્ચન છે, કોને ભારત રત્ન એવોર્ડ મળેલ નથી? પહેલો ઓપ્શન ગાંધીજી, બીજો ઓપ્શન સરદાર પટેલ, ત્રીજો ઓપ્શન મોરારજી દેસાઈ અને ચોથો ઓપ્શન છે ગુલઝારીલાલ નંદા. તો સરદાર પટેલને પણ મળ્યો છે, મોરારજી દેસાઈને પણ મળ્યો છે અને ગુલઝારીલાલ નંદાને પણ મળ્યો છે, પરંતુ ગાંધીજીને ભારત રત્ન એવોર્ડ મળેલ નથી. મતલબ સાચો જવાબ થઈ જશે આપણો ઓપ્શન નંબર એ, કોને ભારત રત્ન એવોર્ડ મળેલ નથી? તો ભાઈ, ગાંધીજીને ભારત રત્ન એવોર્ડ મળેલ નથી. બે ક્વેશ્ચન બાકી રહ્યા છે અને બંને ક્વેશ્ચન આપણે અહીંયા રીઝનિંગના લીધા છે. તો પ્રશ્ન નંબર 14. એ, બી, ડી અને જી. બરાબર, એ, બી, ડી, જી અને ક્વેશ્ચન માર્ક. બરાબર, ઓપ્શન છે કે, એચ, જે અને સી. કે, એચ, જે અને સી. તો ભાઈ, અહીંયા પહેલો એ છે. બરાબર, પહેલો એ છે, પછી કોઈ પણ લેટર છોડ્યો નથી અને ડાયરેક્ટ શું લઈ લીધું છે? ડાયરેક્ટ લઈ લીધો છે બી. બરાબર, ડાયરેક્ટ લઈ લીધો છે બી, મતલબ કે 0. બરાબર, વચ્ચે જગ્યા છોડી નથી. પછી લીધો છે ડી, મતલબ કે વચ્ચે શું છોડ્યું છે? સી નામનો જે લેટર છે એ છોડ્યો છે, મતલબ કે 1. બરાબર, તો 1 અહીંયા છોડ્યો છે. પછી ડી પછી શું લીધું છે? અહીંયા ધ્યાન આપજો, ડી પછી લીધો છે જી, મતલબ કે એ, બી, સી, ડી, ઈ અને એફ. ઈ અને એફને છોડ્યા છે અને પછી શું લીધું છે? જી લીધા છે. બરાબર, પછી શું લીધું છે? જી લીધો છે. તો અહીંયા સિમ્પલ વાત છે, અહીંયા 0 ડિફરન્સ, અહીંયા 1 ડિફરન્સ, અહીંયા 2 ડિફરન્સ. કારણ કે ડી પછી એ બી સી ડી, ઈ અને એફ એમને છોડીને શું લીધું છે? જી લીધું છે. તો મારે ડિફરન્સ કેટલા લેવાના? 3, મતલબ કે મારે 3 આલ્ફાબેટ જે છે, ABCDના 3 અક્ષરો છે, એ મારે છોડી દેવાના. તો એ બી સી ડી ઈ એફ જી, પછી એચ, I અને J. મેં 3 લેટર કયા છોડીશ? H, I અને J. G પછી આ 3 લેટર મેં છોડ્યા. આ 3 પછી શું આવે છે? 3 પછી આવે છે K. તો સાચો જવાબ શું થઈ જશે મારો? ઓપ્શન નંબર A આનો સાચો જવાબ થઈ જશે. બરાબર, ફરીથી ફટાફટ સમજાવી દઉં. A પછી B, મતલબ કે ડાયરેક્ટ લઈ લીધો 0 જગ્યા. B પછી C ને છોડીને D લીધો, મતલબ કે 1 જગ્યા છોડી. ડી પછી ઈ, એફ બે જગ્યાએ છોડીને જી લીધો. તો હવે હું 3 જગ્યા છોડીશ. જી પછી 3 જગ્યા છોડું, 3 અક્ષરો છોડું. તો એ બી સી ડી ઈ એફ જી. જી પછી એચ, આઈ ને જે. જે પછી આવે છે કે, મતલબ સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ. બરાબર, કે મારો સાચો જવાબ થઈ. આ રીતના આ સિરીઝને હજુ આગળ વધારી પણ શકાય છે. કે પછી ધારો કે અહીંયા કે આપી દીધો હોય અને પછી અહીંયા ક્વેશ્ચન માર્ક પૂછી શકે છે. બરાબર, કે આપી દીધો હોય અને પછી ક્વેશ્ચન માર્ક પૂછી શકે છે. તો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે કે અહીંયા કે આપેલો હોય અને એની પછી ક્વેશ્ચન માર્ક હોય તો સાચો જવાબ શું થઈ જશે. બરાબર, તો કે આપેલો હોય અને એની આગળ જો ખાલી જગ્યા હોય તો સાચો જવાબ શું થશે એ તમારે કોમેન્ટ બોક્સમાં આનો આન્સર તમારે આપવાનો છે. પ્રશ્ન નંબર 15. તો આ પણ
એ જ રીતનો ક્વેશ્ચન છે એ ઝેડ બી વાય સી અને એક્સ તો જોડકામાં છે તો અહીંયા એબીસીડીનો પહેલો અક્ષર તો એબીસીડીનો છેલ્લો અક્ષર એબીસીડીનો બીજો અક્ષર તો લાસ્ટમાં એબીસીડીનો બીજો અક્ષર તો એ રીતના પણ તમે ગણી શકો છો આ બંને રીતના સિરીઝ કામ કરતી હશે જેમ કે અહીંયા એ છે બી છે સી છે તો મારા જવાબની સર્વસાનાથી થશે ડી પરંતુ ઓપ્શનમાં ચારેમાં ડી આપેલા છે બરાબર તો મતલબ કે હવે આપણે પાછળો જે લેટર છે એનું સોલ્યુશન હવે કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો ઝેડ એની પહેલાંનો વાય અને પછી છે એક્સ જેમ કે ડબલ્યુ એક્સ વાય ઝેડ બરાબર તો એવું જ ના ગણવું હોય તો તમારે આમ પણ ગણી શકો કે અહીંયા એબીસીડીનો પહેલો અક્ષર બીજો અક્ષર ત્રીજો અક્ષર અને ચોથો અક્ષર એટલે કે શું થઈ જશે ચોથો અક્ષર થઈ જશે ડી એ જ રીતના ઉલટાનો ચોથો અક્ષર તમારે ગણવો પડશે બરાબર ઉલટો ચોથો અક્ષર તમારે ગણવો પડશે બંને રીતથી હું તમને ગણાવી દઉં છું જેમ કે અહીંયા હું લખું યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ બરાબર ડબલ્યુ એક્સ વાય અને ઝેડ તો ઉલટાનો ચોથો અક્ષર કયો થઈ જશે ઉલટાનો આ પહેલો અક્ષર ઝેડ વાય બીજો અક્ષર એક્સ ત્રીજો અક્ષર અને ડબલ્યુ ચોથો અક્ષર બરાબર બધાને આનું આવડતું હશે તો પણ મેં અહીંયા ડિટેલમાં સમજાવું છું તો રિટર્નમાં ચોથો અક્ષર એટલે શું જવાબ થઈ જશે ડબલ્યુ તો સાચો જવાબ શું થઈ જશે મારો ડી ડબલ્યુ સાચો જવાબ શું થઈ જશે ડી ડબલ્યુ ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે એ રીતના ના કરવું હોય તો એ બી સી અહીંયા આવશે ડી અને અહીંયા શું ગણવાના નહીં તો અહીંયા એક્સ વાય ને ઝેડ તો એની પહેલાં શું આવશે એક્સ પહેલાં શું આવશે ડબલ્યુ આવશે તો ડબલ્યુ એક્સ વાય ઝેડ ડી ડબલ્યુ ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે તો રિઝનિંગ આ રીતના સોલ્વ થતું હોય છે નંબર કોડિંગ અને આલ્ફાબેટિકલ સિરીઝ પણ કહી શકાય તો પહેલામાં જવાબ આવતો કે આમાં સાચો ડી ડબલ્યુ હવે આમાં પણ આગળ ક્વેશ્ચન બનાવવા હોય તો બનાવી શકાય છે જેમ કે અહીંયા ડી ડબલ્યુ આપેલા હોય બરાબર અહીંયા ડી ડબલ્યુ આપેલા હોય અને તમને એવું કીધું હોય કે હજુ આગળ શું આવશે તો એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે હજુ આગળ શું આવશે તો 15 ક્વેશ્ચન મેં અહીંયા લીધા છે મિક્સમાં ક્વેશ્ચન અહીંયા મેં લઉં છું તો તમને વિડીયો કેવો લાગે છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કારણ કે એક જ પ્રકારના ક્વેશ્ચન લેવાથી બરાબર જેમ કે કાયદાના 15 ક્વેશ્ચન લો તો તમે બોરિંગ પણ થઈ શકો છો એટલા માટે મેં મિક્સ ક્વેશ્ચન લેવાનો ટ્રાય કરું છું તો આ જે પેટર્ન છે એ તમને કેવી લાગે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત